આજે આપણે ધોરણ 3 માં આસપાસમાં પાઠ 2 જે સ્વાધ્યાય પોથીમાં ઉતારતા હતા મુખ્ય પ્રશ્ન 8 તેના અમુક પ્રશ્ન જવાબ લખાવેલ છે અને અમુક બાકી છે તો ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીએ ચાલો આસપાસની સ્વાધ્યાય પોથીમાં મુખ્ય પ્રશ્ન 8 છે તેના 8મા પ્રશ્નથી બાકી છે ત્યાંથી આપણે હવે લખીએ તો 8મો પ્રશ્ન આપણને આપેલો છે કે કોનું પર્ણ ખૂબ જ મોટું હોય છે તો તેમાં જવાબ આવશે કેળ જે વૃક્ષ પર કેળા થાય છે કેળાના વૃક્ષને કેળ કહેવાય અને તેના પાંદડાઓ છે તે ખૂબ જ મોટા હોય છે તો અહીંયા આપણે જવાબ લખીશું કેળનું પર્ણ ખૂબ જ મોટું હોય છે ત્યાર પછીનો 9મો પ્રશ્ન વનસ્પતિના ભાગોના નામ લખો તો આપણે અહીંયા લખીશું વનસ્પતિના કુલ 5 ભાગો છે જેમાં પહેલું મૂળ બીજું તો કે પ્રકાંડ એટલે કે થડ આપણે જે ઝાડ હોય તેનો જાડો ભાગ હોય તેને આપણે થડ કહીએ છીએ અને એને બીજું શું કહેવાય તો કે પ્રકાંડ ત્યાર પછી ત્રીજું શું છે ભાગ તો કે પર્ણ પર્ણ એટલે શું થાય તો કે પાંદડા જ્યારે ચોથો ભાગ છે ફૂલ અને 5મો ભાગ છે ફળ વનસ્પતિના કુલ 5 ભાગો છે મૂળ જે જમીનની અંદર હોય છે ત્યારબાદ પ્રકાંડ જેને આપણે થડ કહીએ છીએ તે કે વનસ્પતિનો જે જાડો ઊભો ભાગ હોય તેને થડ કહીએ છીએ ત્રીજો ભાગ છે પર્ણ પર્ણ એટલે કે પાંદડા ફૂલ અને ફળ આ વનસ્પતિના ભાગોના નામ છે ત્યાર પછી આપેલું છે વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ લખો વનસ્પતિના કેટલા પ્રકાર હોય તો કે 4 કઈ કઈ જાતની વનસ્પતિ હોય એમ પૂછવામાં આવેલું છે તો વનસ્પતિના પ્રકારના કુલ આપણે અહીંયા લખીશું વનસ્પતિના મુખ્ય 4 પ્રકારો છે જેમાં આપણે પહેલું લખીએ તો કે વૃક્ષ જે ખૂબ જ ઊંચાઈમાં મોટા હોય જેનું થડ જાડું હોય તેને આપણે વૃક્ષ કહીએ છીએ એટલે અથવા તો શું કહીએ બીજું ઝાડ આ પહેલો પ્રકાર છે ત્યારબાદ બીજો પ્રકાર છે તો કે છોડ તો બીજો પ્રકાર આવશે છોડ જ્યારે ત્રીજો પ્રકાર આવે ક્ષુપ ક્ષુપ એટલે શું થશે તો કે નાના ઝાડ ક્ષુપ એટલે શું થાય તો કે નાના નાના ઝાડ એને ક્ષુપ કહેવાય જેવા કે ઘાસ છે આપણે તેને ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહી શકીએ કેમ કે તે સાઇઝમાં નાની હોય છે ત્યારબાદ ચોથો પ્રકાર છે વેલા વેલા એટલે શું તો કે જેને થડ હોય નહીં પરંતુ વેલની રીતે ચારે બાજુ ફેલાયેલો હોય તેને આપણે વેલા કહીએ છીએ જે કુંડામાં વાવવામાં આવે છે તો અહીંયા વનસ્પતિના ભાગોના નામ પૂછવામાં આવે તો 5 છે અને પ્રકારના નામ પૂછવામાં આવે તો કેટલા છે તો કે 4 ત્યાર પછી પ્રશ્ન નંબર 11 વનસ્પતિમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે તો આપણે અહીંયા લખીશું વિવિધતા એટલે કે શું અલગ અલગ હોય વનસ્પતિમાં આપણે ઓલું ચિત્ર પણ અલગ અલગ પાંદડાનું આપેલું હતું તેમાંથી આપણને ખ્યાલ છે કે શું શું વિવિધતા જોવા મળે તો આપણે અહીંયા લખીશું વનસ્પતિમાં આકાર અલ્પવિરામ
ऊंचाई, अल्पविराम कद, पर्ण, फल अने फूल मा विविधता होय छे। दरेक वनस्पतिना आकार अलग अलग होय, ऊंचाई अलग अलग होय, कद एटले के साइज तेमनी ए पण अलग अलग होय, पांदड़ा पण अलग अलग होय छे अने दरेक वनस्पतिना फल अलग अलग होय छे। केरीना वृक्ष पर केरी आवे, केळाना वृक्ष पर केळा आवे, फल पण अलग अलग होय छे अने फूलोमां पण आपणने विविधता જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 આપેલો છે કે મૂળ કોને કહેવાય, કેવા હોય મૂળ? તો આપણે અહીંયા લખીશું કે જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે। વનસ્પતિનો જે ભાગ જમીનની અંદર રહેલો હોય તેને આપણે મૂળ કહીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 13 આપણને આપેલો છે કે થડ કોને કહેવાય, થડ કેવું હોય? તો અહીંયા લખીશું કે જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહેવાય। જુઓ થડ કોને કહેવાય, તો કે વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને, જે ભાગ ખૂબ જ વધતો જતો હોય અને એકદમ મજબૂત હોય તેને આપણે થડ કહીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 14 આપણને આપેલું છે કે થડની શાખાઓ પર શું હોય, શાખા એટલે શું? તો કે ડાળી। થડની જે ડાળીઓ હોય તેની પર શું શું જોવા મળે છે? શાખા એટલે કે એની અલગ અલગ વિભાગ પડતા હોય તેની વાત કરવામાં આવી છે। તો હવે આપણે એનો જવાબ લખીએ, તો ચાલો એનો જવાબ લખીએ કે થડની શાખા ઉપર ડાળીઓ, પર્ણો, પર્ણ એટલે કે પાંદડા, ફૂલો અને ફળ હોય છે। જો ચાર જ શબ્દ યાદ રાખવાના છે કે થડીની શાખા હોય તેના પર ડાળી જોવા મળે છે, ડાળીઓ પર શું હોય? તો કે પાંદડાઓ હોય, ફૂલો હોય અને ફળો હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 15, વનસ્પતિના પાનમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે? વનસ્પતિના જે અલગ અલગ પાંદડાઓ આપણે જોયા હતા પાઠ્યપુસ્તકમાં, તેમાં શું શું વિવિધતા હતી, કઈ કઈ રીતે દરેક પાંદડાઓ અલગ અલગ દેખાતા હતા? તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે વનસ્પતિના પર્ણોમાં આકાર, કદ, કિનાર અને દેખાવમાં વિવિધતા હોય છે। વનસ્પતિના આકાર અલગ અલગ હોય, કદ અલગ અલગ હોય, કિનારી પણ અલગ અલગ હોય અને દરેકનો દેખાવ પણ અલગ અલગ હોય છે, એટલે કે આ બાબતમાં આપણને વિવિધતા જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 16,
पानने वनस्पतिनु रसोडू साथी कहेवामां आवे छे। हवे जुओ पांदड़ावो होय ने वनस्पति एनो खोराक छे ने जाते बनावे। वनस्पति आपणी जेम के खावा तो नथी जती ने एनो खोराक छे ए जाते बनावे छे। कई रीते? तो के सूर्यप्रकाश, सूर्यप्रकाश जे होय तेनी हाजरी में ते तेनो खोराक जाते बनावी लिए छे। अने कई जगह बनावे? तो के पांदड़ानी अंदर। एटले वनस्पतिनु जे पांदड़ू छे तेने तेनु रसोडू कहेवामां आवे छे। आपणे रसोई क्यां करीए? तो के रसोड़ामां। ज्यारे वनस्पति छे एनो खोराक क्यां बनावे छे? तो के पांदड़ामां। एटले पांदड़ू छे ए वनस्पतिनो रसोडू कहेवाय छे। तो आपणे एनो जवाब लखीशुं कि पर्ण सूर्य प्रकाशनी हाजरी मा वनस्पतिनो खोराक बनावे छे। आथी तेने वनस्पतिनु रसोडू कहेवामां आवे छे। वनस्पति छे ये पांदड़ा छे, सूर्यप्रकाशनी हाजरी में त्यां तेनो खोराक बनावे छे। एटला माटे पर्णने ज वनस्पतिनु रसोडू कहेवामां आवे छे। तो अहींया आपणे पेज नंबर 18 पर प्रश्न नंबर 8-16 सुधीना प्रश्नों जे बाकी हता ते लख्या। हवे आपणे पेज नंबर 19 पर जे प्रश्न जवाब बाकी छे ते लखीशुं। तो पेज नंबर 19 पर प्रश्न नंबर 17, वृक्ष कोने कहे छे? आपणे वृक्ष कोने कहीए? तो अहींया आपणे लखीशुं के जे वनस्पति कद अने ऊंचाईमां मोटी तथा तेनू प्रकांड जाडू अने मजबूत होय तेने वृक्ष कहे छे। हवे आपने प्रश्न पूछेलो हतो कि आपणे वृक्ष कोने कहीए? तो कि जे वनस्पतिनुं कद अने एनी ऊंचाई बहु मोटी होय तथा तेनुं प्रकांड, प्रकांड एटले के थड, એનું થડ જાડું હોય અને મજબૂત હોય, આપણે ખાલી હાથ વડે તેને તોડી શકતા ન હોય એટલું બધું જાડું અને મજબૂત હોય તેને વૃક્ષ કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે છોડ કોને કહે છે? કેવો હોય છોડ? તો આપણે અહીંયા લખીશું ઊંચાઈમાં નાની અને લીલું અને નાજુક પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, क्या प्राणीओ वृक्षों पर रहे छे? जो सौथी पहला आपणे आ प्रश्नने समझी लईए, छोड कोने कहेशुं? तो के जे ऊंचाईमां नानी होय, जे आपणे कूंડામાં પણ વાવી શકતા હોય એટલી સાઈઝમાં નાની હોય અને તેનું પ્રકાંડ, પ્રકાંડ એટલે કે જે થડનો ભાગ હોય ઊભો તે, તો તે છે એ લીલા રંગનો હોય અને એકદમ નાજુક હોય, આપણે હાથ વડે પણ તેને
વાળી શકતા હોય કે તોડી શકતા હોય એટલો બધો નાજુક હોય તેવી વનસ્પતિને છોડ કહેવાય છે। ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછેલો છે 19મો કે કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે। તો આપણે જાણીએ છીએ કે પક્ષીઓ છે તે વધારે પડતા વૃક્ષ પર રહે છે, પરંતુ ઘણા બધા એવા પણ પ્રાણીઓ છે કે તે વૃક્ષ પર રહે છે। તો અહીંયા આપણે લખીશું પોપટ, કાબર, કાગડો, ઘુવડ, સમડી, વાંદરો, ખિસકોલી, કાચિંડો વગેરે પ્રાણીઓ વૃક્ષો પર રહે છે। તો અહીંયા આપણે જે જે પ્રાણીઓ વૃક્ષ પર રહેતા હોય તેમના નામ લખ્યા છે, જેવા કે પોપટ, કાબર, કાગડો, ઘુવડ, સમડી, આ બધા પક્ષીઓ છે એ ઝાડ પર રહે છે, જ્યારે વાંદરો, ખિસકોલી, કાચિંડો આ પણ એવા છે કે જે વૃક્ષો પર રહે છે। અહીંયા આપણે પાઠમાં વૃક્ષો વિશે આટલું બધું જાણ્યું। ત્યાર પછી મુખ્ય પ્રશ્ન નંબર 9 આપણને આપેલો છે, જેમાં ટૂંકમાં ઉત્તર આપવાના છે, એટલે કે થોડા આપણે જે પ્રશ્નો જવાબ લખ્યા તેના કરતાં થોડા વધારે મોટા જવાબ લખીને તે આપણે લખવાનું છે। તે હવે આપણે આના પછીના વિડીયોમાં મુખ્ય પ્રશ્ન નંબર 9 અને 10 છે તે કરીશું। અહીંયા સુધીનું જે આ છે મેં પ્રશ્ન જવાબ તમને લખાવ્યા છે, 8 થી 19 સુધીના પ્રશ્નો જવાબ તે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાના છે અને એકવાર રફ બુકમાં લખીને પાકા કરવાના છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।